પોરબંદરની બોખીરા આવાસ યોજનામાં બનાવાયેલા દુકાનનો તાત્કાલિક ડ્રો કરવામાં આવે અને સમયસર પાણી વિતરણ અને સાફ સફાઈ અને આરોગ્યની સુવિધા આપવા સામાજિક કાર્યકર દ્વારા ચીફ ઓફિસરને લેખિત આવેદન આપી રજૂઆત કરાઈ છે. પોરબંદરના સામાજિક કાર્યકર અશ્વિન દેવજી મોતી વર્ષ દ્વારા પાલિકાને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે બુખીરા વિસ્તારમાં આવેલ આવાસ યોજનામાં 2448 ફ્લેટની સાથે અહીં રહેતા લોકોના જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે તે માટે 2 વિશાળ માર્કેટનું નિર્માણ કરાયું હતું, પરંતુ હજુ સુધી બંને માર્કેટનું લોકાર્પણ ન થતાં આવાસમાં રહેતી માતાઓ બહેનોને શાકભાજી, દૂધ, ફ્રૂટ અને અનાજ કરિયાણાની જીવન જરૂરિયાત વસ્તુ માટે બુખીરા ગામમાં અથવા તો પોરબંદર શહેર સુધી આવવા જવાનો ખર્ચ અને સમય બંનેનો વ્યય થાય છે અને ખાસ લોડ દરવાની ઘંટી ન હોવાને કારણે બહેનોને ખૂબ જ તકલીફ પડે છે. આ આવાસ યોજનામાં મારબત 1 વોટની જનસંખ્યા વસવાટ કરતી હોય તેના આરોગ્ય માટે સરકારે મિનિવાન અથવા તો મિની દવાખાનાની સગવડ આપવી જોઈએ અને એકાંતરે પાણી અથવા ટેન્કર મારફત પીવાનું શુદ્ધ પાણી વિતરણ કરવું જોઈએ અને નિયમિત સાફ સફાઈ માટે સ્ટાફ ફાળવવો જોઈએ. આવાસ યોજનાના બંનેને 3 વર્ષ થઈ ગયા, પરંતુ હજુ સુધી દુકાનોનું લોકાર્પણ મન ન થતા દુકાનો જર્જરિત બની ગઈ છે. આથી વહેલી તકે દુકાનોનું લોકાર્પણ કરવા માંગ કરી છે. રજૂઆતમાં પ્રતાપભાઈ સિરાજી, શૈલેષભાઈ જોંગી પણ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજ રોજ પોરબંદર છાયા સહિત નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને લેખિત એક સામાજિક કાર્યકર્તા તરીકે રજૂઆત કરી છે. જે આવાસ યોજના પોરબંદર છાયા સહિત નગરપાલિકા દ્વારા છેલ્લા 3 વર્ષથી બનાવેલી છે, એની અંદર દુકાનો આવેલી છે. આ દુકાનોનો તાત્કાલિક ગ્રો થાય અને વેપારી ભાઈઓએ દુકાન ચાલુ કરે અને એ વિસ્તારમાં 1 કોટથી વધારે જનસંખ્યા છે. એ માતાઓ બહેનોને બકાલું લેવું હોય, અનાજ કરિયાણું લેવું હોય કે કોઈ પણ જાતની કામકાજ હોય તો એમને પોરબંદર શહેર સુધી લાંબા ધક્કા થાય છે. એમનો સમય બની જાય છે અને એના પૈસાનો પણ દુરુપયોગ થાય છે. એટલે અમે હાજરમાં ચીફ ઓફિસર સાહેબ હતા, એમને અમે વિનંતી કરી છે કે વહેલામાં વહેલી આવાસ યોજનાની અંદર આવેલી દુકાનો તાત્કાલિક ડ્રો કરવામાં આવે અને સમયસર પાણી વિતરણ કરવામાં આવે. જો ઉપર કોઈ પણ પાણીની સમસ્યા હોય તો પાણીના ટાંકા દ્વારા લોકોને પાણી પૂરું પાડવામાં આવે અને સાફસફાઈ અને આરોગ્ય ક્ષેત્રે પણ એ ખૂબ જ જરૂરી છે. તાત્કાલિક એ પણ સુવિધા મિની વાન અથવા તો કોઈ પણ જાતની મેડિકલની સુવિધા પણ આ વિસ્તારમાં આપવામાં આવે એવી રજૂઆત આજરોજ એક સામાજિક કાર્યકર્તા તરીકે અશ્વિનભાઈ મોટી વરસ અને સાથે અમારે આગેવાન જ છે પ્રતાપભાઈ સિરાજી અને શૈલેષભાઈ જૂની, અમે સાથે મળી અને લોકોના સુખાકારી માટે અમે આજે રજૂઆત કરી હતી.